મૃત્યુ નિપજે તેવી જીવલેણ ઇજાઓ પહોંચાડનારા આરોપીને દસ વર્ષની સખત કેદની સજા ફટકારતી નડિયાદની આ સમગ્ર બનાવની ફરિયાદ મહેમદાવાદ પોલીસના અધિકારી દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે જઈને ઇજા પામનારને પૂછપરછ કરતા ઇજા પામનાર મંદિપ દ્વારા પોલીસને આરોપી વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવે છે જે ફરિયાદ મહેમદાબાદ પોલીસ સ્ટેશને ફર્સ્ટ ગુના રજીસ્ટ્રેશન નંબર એકસો છ ઓબ્લિક સત્તર થી ઇપિકો કલમ ત્રણસો સાત પાંચસો ચાર પાંચસો છ પેટા કલમ બે એકસો વીસ બી એકસો પાંત્રીસ કલમ એકસો ચૌદ છે જેમાં પોલીસે ગુનાની સઘન તપાસ કરી સાહેદોના નિવેદનો લઈને આરોપીઓ વિરુદ્ધ પોલીસે નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરે જેનો સેશન્સ કેસ નંબર બાસઠ અબ્લિક અઢાર કમિટ થઈને નડિયાદના રજા એડિશનલ સેશન્સ જજ ડીઆર ભટ્ટની કોર્ટમાં કેસ ચાલી જતા સરકાર તરફે સરકારી વકીલ ધવલ આર બારોટનાઓએ ચોવીસ જેટલા સાક્ષીઓને કોર્ટમાં તપાસી તેમજ વીસ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરી કેસની કાર્યવાહી હાથ ધરેલ અને સરકારી વકીલ ધવલભાઈ બારોટે નામદાર કોર્ટમાં અસરકારક દલીલો કરેલી જે દલીલો સાંભળ્યા બાદ નામદાર કોર્ટે આરોપી અર્જુન ઉર્ફે સિકંદર ઉર્ફે વકીલ મહેન્દ્રકુમાર આચાર્ય રહે એકસો છોતેર અધ્યારૂની ખડકી સઈસેરી ખોખરા ગામ ખોખરા આ મુજબની સજાઓનો હુકમ કરેલ છે આરોપી અર્જુનને ઇપીકો ઇપિકો કલમ ત્રણસો સાતના ના ગુનામાં દસ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા દસ હજારનો નો દંડ દંડ ના ભરે તો વધુ એક વર્ષની કેદની સજા કરવાનો હુકમ ફરમાવવામાં આવ્યો છે આરોપી અર્જુનને ઇપીકો કલમ પાંચસો ચારના ના ગુનામાં છ માસની સખત કેદની સજા અને રૂપિયા એક હજારનો નો દંડ દંડ ના ભરે તો વધુ એક માસની કેદની સજા કરવાનો હુકમ ફરમાવેલ છે આરોપી અર્જુનને ને ઇપિકો કલમ પાંચસો છ ઓબ્લિક બે ના ગુનામાં એક વર્ષની સખત કેદની સજા અને રૂપિયા પાંચ તેમજ આરોપી અર્જુનને આ કામના ઈજા પામનાર ફરિયાદી મનદીપ સિંહ વળતર પેટે રૂપિયા એક લાખ ચૂકવી આપવાનો હુકમ નામદાર કોર્ટે કરેલ છે આજ જે સજા થઈ છે તે ઘટના એવી છે કે અમદાવાદ રેલવે યાર્ડમાં મજૂરી અર્થે મૂળ દિલ્હીથી આવેલ ફરિયાદી મનદીપસિંહ રેલી અમદાવાદ યાર્ડમાં મજૂરી કામ કરતો હોય છે ત્યાં તેની મિત્રતા આ કામના જે આરોપી છે અર્જુન ઉર્ફે સિકંદર સાથે થાય છે અને મિત્રતાના નાતે આ ફરિયાદી મનદીપસિંહે અર્જુનને પચાસ હજાર જેટલી માતબાર રકમ આ ઉછીની આપેલી ત્યારબાદ મનદીપને પૈસાની જરૂર પડતા તેણે આ પોતાના મિત્ર અર્જુન ઉર્ફે સિકંદર પાસે નાણાં પરત માગતા આ નાણાં પાછા ન આપવા પડે તે માટે આ આરોપી અર્જુન ઉર્ફે સિકંદરે એક કાવતરું રચ્યું અને તે કાવતરામાં તેણે આ ફરિયાદી મંદિપસિંહને મારી નાખવાનો પ્લાન બનાવ્યો જે પ્લાનના ભાગરૂપે આરોપી અર્જુન ઉર્ફે સિકંદર ફરિયાદીને ખેડા જિલ્લાના માકવા ગામે નદી કિનારાનો જે સીમ વિસ્તાર છે ત્યાં અગાડી પોતાના બાઇક ઉપર બેસાડીને લાવે છે અને ત્યાં નદીની રેતમાં જ્યારે બાઇક ફસાઈ જાય છે ત્યારે ફરિયાદી બાઈક ઉપરથી નીચે ઉતરે છે અને આગળ ચાલતો હોય છે ત્યારે આરોપી અર્જુન ઉર્ફે સિકંદર તેની પાછળથી તેને ખભે હાથ મૂકી અને બોલાવે છે અને જેઓ ફરિયાદી પાછળ જુએ છે તેની સાથે તરત જ આ આરોપી અર્જુન સિકંદર પોતાના ખીજામાંથી છરો કાઢી અને ફરિયાદીના ગળા ઉપર ફેરવી દે છે આ છરાની ઈજા થતાં ફરિયાદીને કંઈ સમજાયું નહીં પણ બીજો ઘા મારવા જતાં ફરિયાદી તરત જ દોડવા લાગ્યો અને ત્યાં માકવા ગામના રહીશો જે હતા તે લોકો આવી જાય છે અને આ ફરિયાદીને વધુ ઈજામાંથી બચાવે છે ત્યારે આરોપી તથા તેની મદદગારીમાં તેનો એક માકવા ગામનો એક મિત્ર હતો તે બંને જણા ત્યાંથી નાસી જાય છે અને ફરિયાદીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવે છે જ્યાં જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ અને અંતે ડોક્ટરોની મહેનતને કારણે આ ફરિયાદી મનદીપસિંહનો બચાવ થાય છે અને મનદીપસિંહ સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં જ આ બગ્ર બ ઘટનાની ફરિયાદ મહેમદાવાદ પોલીસને આપે છે મહેમદાવાદ પોલીસે તરત જ તપાસ હાથ ધરી અને પુરાવા એકઠા કરી અને આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કર્યું અને ત્યારબાદ આ કેસ કોર્ટમાં સેશન જજ શ્રી ડી આર ભટ્ટ સાહેબની કોર્ટમાં ચાલવા ઉપર આવતા આ કેસની અંદર કુલ ચોવીસ જેટલા સાક્ષી તપાસેલા તેમજ વીસ જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવેલા અને અંતે